केवल सरला जीवाणी, सरला जीवाणी, सरला केवल केवल सरला क्या गई, सरला जीवाणी क्या गई? आनी पहला तो मैंने यहां मळवा माटे बोलाव्यो तो पछी निकली गई, जानी जोईने भागी गई, यहां थी मने बोलावीने पोते भागी गई। आनो अर्थ ए थयो के हजी पण मारी साथे रमत रमे छे, रमत रमे छे मारी साथे। तू सरला जीवाणी मारी साथे रमत रमे छे, तू अजय शांत थाने विचार कर, जो सरला यहां नथी तो पछे केवल ने लेने क्या जाए? क्या गई, क्या गई सरला जीवाणी, क्या जाए छे? ना करे पीछे क्या है, ना करे ज गई हे। छोड़ीश नहीं तने सरला जीवाणी, छोड़ीश नहीं तने हूं। अजय मुंजवा एना दीकरा केवल ने लेवा माटे आवे छे, माड़ी पासे थी केवी रीते खबर पड़े मिश्री नी, शू करू, केवी रीते जानू के मिश्री माड़ी आम पण मारी साथे व्यवहार राखता नथी, એટલે કોઈક એવો રસ્તો? હા, આ જ રસ્તો બરાબર છે। રસિકલાલ, મારી વાત ધ્યાનથી સાંભળો, બહુ જ અગત્યનું કામ છે મારે। હવે બે મિનિટ પછી તમે ઘરે ફોન કરજો, એ બધું હું તમને પછી સમજાવીશ। હા, બે મિનિટ પછી તમે ઘરે ફોન કરજો, બરાબર? સારું, ચાલો। હવે આ રસ્તો કામ કરી જાય તો ખબર પડી જશે કે માડીને કેટલી ખબર છે। હે ભગવાન, રસ્તો કામ કરી જાય। તારા બાપજીએ દવા લીધી? હા માડી, કેમ? એમને મેં પૂછ્યું પણ હરખો જવાબ નથી આપતા, એટલે તને પૂછ્યું। માડી ચિંતા નહીં કરો, એમણે દવા લઈ લીધી છે, થોડીક વાર આરામ કરશે ને એટલે એમને સારું લાગશે। હેલો, હા બે ભાઈ બોલો, કેમ છો તમે? હા, અહીંયા બધા મજામાં છે। હા હા, માડી વેવાઈ નો ફોન છે, તમારે વાત કરવી છે। આપ કરી લો ને, કદાચ મિશ્રી સાથે વાત થઈ જાય। અરે હા, નહીં, હા, લાવ લાવ મિશ્રી, અરે વાત કરી લો, લાવ લાવ। હેલો, હેલો, અરે કઈ બોલો તો ખરી, કોઈ કઈ બોલતું નથી। હેલો, હેલો વેવાઈ, હેલો, અવાજ નતો આવતો મારી, પાછું લગાડી આપું? ના ના, આવે
અરે આ ડબલું જ ખરાબ થઈ ગયું લાગે છે. નવરા હશે ને તો ફરીથી ફોન કરશે, રેવા દે. શું કરું ભાભી, શું કરું હું? અરે કડીએ કડીએ મારો જીવ કપાય છે, શ્વાસ રૂંધાય છે ભાભી મારો. ત્યાં જે હાલ મારી મિસ્ત્રીનો છે, અહીંયા એ જ હાલ મારો છે ભાભી. પણ હું કઈ જ કરી નથી શકતી. ક્યારેક મન તો થાય છે કે મારા જીવ દઈ દો, પણ ના, મારે મિસ્ત્રીનો વિચાર આવે ને એ પણ નથી કરી શકતી હું ભાભી, નથી કરી શકતી. અરે હિતેશ ને કેટકેટલા હાથ જોડ્યા ભાભી, પગે પડી કેટકેટલી આજીજીઓ કરી, પણ ના, એ તો સાંભળતા જ નથી ભાભી. કોકને ફરિયાદ કરું તો છુટ્ટા છેડા આપવાની ધમકી આપે છે, કે જો તને પિયર મોકલી દઈશ. શું કરું, ક્યાં જઉં, કોને કહું આ બધું? શું કરું, કઈ સમજાતું નથી થતું સહન ભાભી, હવે મારાથી નથી થતું. શાંત થઈ જા, જો આમ રડવાથી છે ને કોઈ ફરક નહીં પડે, અને અને જીવ લેવાથી પણ કોઈ રસ્તો નથી મળવાનો. શું કરું ભાભી, શું કરું હું? અલગ, તારે લડવું પડશે, લડવાથી જ હવે રસ્તો નીકળશે. તું તું આ બધું મિસ્ત્રી માટે સહન કરે છે ને, હા? તો બસ હવે મિસ્ત્રી માટે તારે બહાદુર થવું પડશે. બાપજી કાયમ કહેતા હોય છે ને કે બહાદુર થાઓ, હિંમત રાખો, હા? તો પછી એવું કરવામાં તને વાંધો શું છે, શું તકલીફ છે, હા? જો પલક, મારી એક વાત યાદ રાખજે, હવે જે પણ કઈ કરવાનું છે ને એ તારી દીકરી માટે કરવાનું છે, મિસ્ત્રી માટે કરવાનું છે, તારી મિસ્ત્રી. પલક, આ વિશે હું બાપજી સાથે વાત કરી જ શકું છું, અને કઈક ને કઈક રસ્તો નીકળશે. પછી કદાચ એવું એ થાય કે વાત વણસી જાય, હિતેશભાઈ આડા ચાલે. પણ પલક, જો આપણે આવું કરશું ને તો બાપજીની ચિંતામાં ઉમેરો થઈ જશે, અને હું એવું નથી કરવા માંગ. પલક, આ લડાઈ તારી છે, અને મિસ્ત્રી માટે આ લડાઈ તારે લડવી જ પડશે, સમજે છે તું? અને અને તું ચિંતા નહીં કરતી, તારી આ લડાઈમાં હું તારી સાથે જ છું, દરેક પગલે હું તારી સાથે છું. શિલ્પાબેન, રસિકલાલ, અજય, અમે બધા તારી સાથે છે, તારી સાથે અમે આગળ વધશું. પણ પણ પલક, આગેવાની તો તારે જ કરવી પડશે. બોલ, કરીશ ને, લડીશ ને તું મિસ્ત્રી માટે? હા હા ભાભી, લડીશ, હું લડીશ મારી મિસ્ત્રી માટે, મારી દીકરી માટે હું લડીશ, લડીશ. અરે, મળી ગયો તારો કુંવર, હા? લે, કાપી નાખ મારું ગળું, મારી નાખ મને, એટલે વાત પતે, ખતમ થઈ જાય બધું. લે, પકડ. શું થયું અજય કુમાર, વિચાર બદલાઈ ગયો? અજય, એવી વાત ને એવું પગલું
ક્યારે ભરવું નહીં જેનાથી આપણને નુકસાન થાય. ને આજ પછી મને મારવાની વાત ક્યારે કરતો નહીં, નહીતર નુકસાન કેવલને થશે. જો એને કઈ થયું.